નમસ્કાર મિત્રો ગિરિશ એજ્યુકેશન ચેનલની અંદર તમારું સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ દસ વિષય સામાજિક વિજ્ઞાન એકમ નંબર ત્રણ ભારતનો સાંસ્કૃતિક વારસો શિલ્પ અને સ્થાપત્ય આ એકમ ત્રણના કુલ સો એમસીક્યુ પ્રશ્નોની ચર્ચા આપણે આજના વિડીયોની અંદર કરશું તો ચાલો આપણે આજનો વિડીયો શરૂ કરીએ પ્રશ્ન નંબર એક ભારતનું પ્રાચીન ખાલી જગ્યા નગર આયોજન સમકાલીન વિશ્વના નગર આયોજન કરતાં ચડિયાતું હતું તો આનો ઉત્તર આવશે વિકલ્પશી સિંધુકાલીન ભારતનું પ્રાચીન સિંધુકાલીન નગર આયોજન સમકાલીન વિશ્વના નગર આયોજન કરતાં ચડિયાતું હતું પ્રશ્ન નંબર બે સ્થાપત્યનો સરળ અર્થ ખાલી જગ્યા એવો થાય છે તો ઉત્તર આવશે વિકલ્પશી બાંધકામ સ્થાપત્યનો સરળ અર્થ બાંધકામ એવો થાય પ્રશ્ન નંબર ત્રણ સંસ્કૃત ભાષામાં સ્થાપત્ય માટે ખાલી જગ્યા શબ્દ વપરાય છે તો ઉત્તર આવશે વિકલ્પ એ વાસ્તુ સંસ્કૃત ભાષામાં સ્થાપત્ય માટે વાસ્તુ શબ્દ વપરાય છે પ્રશ્ન નંબર ચાર સ્થાપત્ય કલામાં ખાલી જગ્યાનું કૌશલ્ય પ્રયોજાય છે તો એનો ઉત્તર આવશે વિકલ્પ બી સ્થાપતિનું સ્થાપત્ય કલામાં સ્થપતિનું કૌશલ્ય પ્રયોજાય છે પ્રશ્ન નંબર પાંચ ભારત પ્રાચીન સમયથી ખાલી જગ્યામાં નિપુણતા ધરાવે છે તો અને ઉત્તર આવશે વિકલ્પ સી નગર આયોજનમાં ભારત પ્રાચીન સમયથી નગર આયોજનમાં નિપુણતા ધરાવે છે પ્રશ્ન નંબર છ મોહેજો દડોનો અર્થ ખાલી જગ્યા એવો થાય છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ મરેલાનો ટેકરો મોહેજો દડોનો અર્થ મરેલાનો ટેકરો એવો થાય છે પ્રશ્ન નંબર સાત ઈસવીસન ખાલી જગ્યામાં મોહેજો દડો ખાતે ખોદકામ દરમિયાન વિશાળ એવી નગર સભ્યતાના અવશેષો મળી આવ્યા છે તોનો આનો આવશે વિકલ્પ સી ઈસવીસન ઓગણીસો બાવીસમાં ઈસવીસન ઓગણીસો બાવીસમાં મોહેજો દડો ખાતે ખોદકામ દરમિયાન વિશાળ એવી નગર સભ્યતાના અવશેષો મળી આવ્યા છે પ્રશ્ન નંબર આઠ ખાલી જગ્યા નગર આયોજનની દ્રષ્ટિએ શ્રેષ્ઠ હતું તો ઉત્તર આવશે વિકલ્પ એ મોહેજો દડો મોહેજો દડો નગર આયોજનની દ્રષ્ટિએ શ્રેષ્ઠ હતું પ્રશ્ન નંબર નવ મોહેજો દડોમાં ખાલી જગ્યાના મકાનો બે માળવાડા અને પાંચ કે સાત ઓરડાવાળા હતા તો આનો આવશે વિકલ્પ બી શ્રીમંતોના મોહેજો દડોમાં શ્રીમંતોના મકાનો બે માળવાડા અને પાંચ કે સાત ઓરડાવાળા હતા પ્રશ્ન નંબર દસ મોહેજો દડોની નગર રચનાનું વિશિષ્ટ લક્ષણ તેની ખાલી જગ્યા છે તો આનો આવશે વિકલ્પ એ ગટર યોજના મોહેજો દડોની નગર રચનાનું વિશિષ્ટ લક્ષણ તેની ગટર યોજના છે પ્રશ્ન નંબર અગિયાર મોહેજો દડો જેવી ગટર યોજના સમકાલીન સભ્યતાઓમાં ભૂમધ્ય સમુદ્રના ખાલી જગ્યાના ટાપુ સિવાય ક્યાંય જોવા મળતી નથી તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ ક્રિટ મોહેજો દડો જેવી ગટર યોજના સમકાલીન સભ્યતાઓમાં ભૂમધ્ય સમુદ્રના ક્રિટ ક્રિટના ટાપુ સિવાય ક્યાંય જોવા મળતી નથી પ્રશ્ન નંબર બાર મોહેજો દડોના દરેક મકાનમાં એક ખાલી જગ્યા હતો તો અને આવશે વિકલ્પ બી ખાડ કૂવો મોહેજો દડોના દરેક મકાનમાં એક ખાડ કૂવો હતો પ્રશ્ન તેર મોહેજો દડોમાંથી જાહેર ઉપયોગી એવા ખાલી જગ્યા મકાનો મળ્યા છે તો ઉત્તર આવશે વિકલ્પ એ બે મોહેજો દડોમાંથી જાહેર ઉપયોગી એવા બે મકાનો મળ્યા છે પ્રશ્ન ચૌદ ઈસવીસન ખાલી જગ્યામાં દયારામ સાહાનીએ પંજાબમાં મોન્ટેગોમરી જિલ્લામાં આવેલા હડપ્પા પાસેથી ભારતીય સભ્યતાના અતિ પ્રાચીન અવશેષોની શોધ કરી હતી પણ ઉત્તર આવશે વિકલ્પ સી ઈસવીસન ઓગણીસો એકવીસમાં ઈસવીસન ઓગણીસો એકવીસમાં દયારામ શાહાનીએ પંજાબમાં મોન્ટેગોમરી જિલ્લામાં આવેલા હડપ્પા પાસેથી ભારતીય સભ્યતાના અતિ પ્રાચીન અવશેષોની શોધ કરી હતી પ્રશ્ન પંદર ઈસવીસન ઓગણીસો એકવીસમાં ખાલી જગ્યાએ હડપ્પા પાસેથી ભારતીય સભ્યતાના અતિ પ્રાચીન અવશેષોની શોધ કરી તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી દયારામ શાહાનીએ ઈસવીસન ઓગણીસો એકવીસમાં દયારામ શાહાની નામના વ્યક્તિએ હડપ્પા પાસેથી ભારતીય સભ્યતાના અતિ પ્રાચીન અવશેષોની શોધ કરી હતી પ્રશ્ન સોળ ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લામાં ખાલી જગ્યા ખાતેથી સિંધુ ખીણની સભ્યતાના અવશેષો પ્રાપ્ત થયા છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ આલમગીરપુર પાસેથી ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લાના આલમગીરપુર ખાતેથી સિંધુ ખીણની સભ્યતાના અવશેષો પ્રાપ્ત થયા છે પ્રશ્ન સત્તર રાજસ્થાનમાં ખાલી જગ્યા ખાતેથી સિંધુ ખીણની સભ્યતાના અવશેષો પ્રાપ્ત થયા છે તો અને ઉત્તર આવશે વિકલ્પ બી કાલીબંગન ખાતેથી રાજસ્થાનમાં કાલીબંગન ખાતેથી સિંધુ ખીણની સભ્યતાના અવશેષો પ્રાપ્ત થયા છે પ્રશ્ન અઢાર ખાલી જગ્યા નદીઓનો પ્રદેશ એ આપણા દેશની સંસ્કૃતિનો પ્રદેશ છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી સપ્તસિંધુ સપ્તસિંધુ નદીઓનો પ્રદેશ એ આપણા દેશની સંસ્કૃતિનો પ્રદેશ છે પ્રશ્ન નંબર ઓગણીસ સપ્તસિંધુ નદીઓના પ્રદેશમાં જે સંસ્કૃતિ ખીલી હતી તે ખાલી જગ્યાની સંસ્કૃતિ કહેવાય છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી સિંધુ ખીણની સપ્ત સિંધુ નદીઓના પ્રદેશમાં જે સંસ્કૃતિ ખીલી હતી તે સિંધુ ખીણની સંસ્કૃતિ કહેવાય છે પ્રશ્ન વીસ સિંધુ સંસ્કૃતિના અવશેષો હડપ્પા સ્થળેથી મળી આવ્યા હતા તેથી તેને ખાલી જગ્યા સંસ્કૃતિ કહે છે તો ઉત્તર આવશે વિકલ્પ એ હડપ્પીય સંસ્કૃતિ સિંધુ સંસ્કૃતિના અવશેષો હડપ્પા સ્થળેથી મળી આવ્યા હતા તેથી તેને હડપ્પીય સંસ્કૃતિ પણ કહે છે પ્રશ્ન એકવીસ સપ્તસિંધુના સ્થળેથી પાષાણના અને તાંબાના ઓઝારો મળી આવ્યા છે તેથી તેને ખાલી જગ્યા યુગની સંસ્કૃતિ પણ કહે છે તો ઉત્તર આવશે વિકલ્પ સી તામ્ર પાષાણની સપ્તસિંધુના સ્થળેથી પાષાણના અને તાંબાના ઓજારો મળી આવ્યા છે તેથી તેને તામ્ર પાષાણ યુગની સંસ્કૃતિ પણ કહે છે પ્રશ્ન નંબર બાવીસ ધોળાવીરાના કિલ્લા મહેલ અને નગરની મુખ્ય દિવાલોને ખાલી જગ્યા રંગ કરવામાં આવ્યો હતો અને ઉત્તર આવશે એ સફેદ ધોળાવીરાના કિલ્લા મહેલ અને નગરની મુખ્ય દિવાલોને સફેદ રંગ કરવામાં આવ્યો હતો પ્રશ્ન ત્રેવીસ ખાલી જગ્યામાં પાણીના શુદ્ધિકરણની વ્યવસ્થા અદ્ભુત હતી તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ ધોળાવીરામાં ધોળાવીરામાં પાણીના શુદ્ધિકરણની વ્યવસ્થા અદભુત હતી પ્રશ્ન ચોવીસ ખાલી જગ્યામાં વહાણ લાંગરવા માટે ધક્કો બાંધવામાં આવતો હતો તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી લોથલમાં લોથલમાં વહાણ લાંગરવા માટે ધક્કો બાંધવામાં આવતો હતો પ્રશ્ન પચીસ મૌર્ય યુગમાં રચાયેલ સાંચીનો સ્તૂપ ખાલી જગ્યામાં આવેલ છે તો ઉત્તર આવશે વિકલ્પ સી મધ્યપ્રદેશ રાજ્યમાં મૌર્ય યુગમાં રચાયેલ સાંચીનો સ્તૂપ હાલમાં મધ્યપ્રદેશમાં આવેલ છે પ્રશ્ન છવ્વીસ સાંચીનો અસલ સ્તૂપ ખાલી જગ્યાનો બનાવેલો હતો તો ઉત્તર આવશે વિકલ્પ એ ઇંટોનો સાંચીનો અસલ સ્તૂપ ઈંટોનો બનાવેલો હતો પ્રશ્ન સત્યાવીસ સમ્રાટ અશોકના સ્તંભલેખો ખાલી જગ્યા લિપિમાં કોતરેલા છે તો ઉત્તર આવશે વિકલ્પ સિંહ બ્રાહ્મી સમ્રાટ અશોકના સ્તંભલેખો બ્રાહ્મી લિપિમાં કોતરેલા છે પ્રશ્ન અઠ્યાવીસ ખાલી જગ્યા સ્તંભ દુનિયાની સર્વોત્તમ શિલ્પકૃતિઓ પૈકીનો એક નમૂનો ગણાય છે તો ઉત્તર આવશે વિકલ્પ બી સારનાથનો સારનાથનો સ્તંભ દુનિયાની સર્વોત્તમ શિલ્પકૃતિઓ પૈકીનો એક નમૂનો ગણાય છે પ્રશ્ન ઓગણત્રીસ સારનાથના સ્તંભની ટોચ પર પરસ્પર અડકીને ઊભેલા ખાલી જગ્યા સિંહોની આકૃતિને ભારતના રાષ્ટ્રીય ચિહ્ન તરીકે અપનાવવામાં આવી છે આનો ઉત્તર આવશે વિકલ્પ સી ચાર સારનાથના સ્તંભની ટોચ પર પરસ્પર અડકીને ઉભેલા ચાર સિંહોની આકૃતિને ભારતના રાષ્ટ્રીય ચિહ્ન તરીકે અપનાવવામાં આવી છે પ્રશ્ન ત્રીસ ગુજરાતમાં સમ્રાટનો શિલાલેખ ખાલી જગ્યામાં ગિરનાર પર્વત તરફ જતા તળેટીમાં આવેલ છે અને ઉત્તર આવશે વિકલ્પ બી જૂનાગઢમાં ગુજરાતમાં સમ્રાટ અશોકનો શિલાલેખ છે એ જુનાગઢમાં ગિરનાર પર્વત તરફ જતાં તળેટીમાં આવેલ છે પ્રશ્ન એકત્રીસ નાગાર્જુન કોંડાનો અને અમરાવતીનો સ્તૂપ ખાલી જગ્યા શૈલીના સર્વશ્રેષ્ઠ નમૂનાઓ છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ દ્રવિડ શૈલીના નાગાર્જુન કોંડાનો અને અમરાવતીનો સ્તૂપ દ્રવિડ શૈલીના સર્વશ્રેષ્ઠ નમૂનાઓ છે પ્રશ્ન બત્રીસ ખાલી જગ્યા રાજાઓએ દ્રવિડ શૈલીની સ્થાપત્ય કલાને ઉચ્ચ કક્ષાએ પહોંચાડી હતી તો આનો ઉત્તર વિકલ્પ સી ચોલ રાજાઓએ ચોલ રાજાઓએ દ્રવિડ શૈલીની સ્થાપત્ય કલાને ઉચ્ચ કક્ષાએ પહોંચાડી હતી પ્રશ્ન તેત્રીસ ભારત વર્ષના ગુફા સ્થાપત્યો મનુષ્યકૃત ખાલી જગ્યા ગણાય છે તો આને ઉતરવશે વિકલ્પશ્રી સૌંદર્ય ધામો ભારત વર્ષના ગુફા સ્થાપત્યો મનુષ્યકૃત સૌંદર્યધામો ગણાય છે પ્રશ્ન ચોત્રીસ કચ્છની ખાપરા કોડિયાની ગુફાઓ ખાલી જગ્યાએ શોધી કાઠી હતી તો આનો ઉત્તર આવશે વિકલ્પએ શાસ્ત્રીએ કચ્છની ખાપરા કોડિયાની ગુફાઓ કેકા શાસ્ત્રીએ શોધી કાઠી હતી પ્રશ્ન પાંત્રીસ પલ્લવોની રાજધાની ખાલી જગ્યા ખાતે બંધાયેલા મંદિરો પ્રસિદ્ધ છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી કાંચી પલ્લવોની રાજધાની કાંચી ખાતે બંધાયેલા મંદિરો પ્રસિદ્ધ છે પ્રશ્ન છત્રીસ ખાલી જગ્યાનું મંદિર ચોલ વંશની રાજધાની થંજાવુરમાં આવેલું છે તો ઉત્તર આવશે વિકલ્પ એ બૃહદેશ્વરનું બૃહદેશ્વરનું મંદિર ચોલ વંશની રાજધાની થંજાવુરમાં આવેલું છે પ્રશ્ન સાડત્રીસ લગભગ બસો ફૂટ ઊંચાઈ ધરાવતું ખાલી જગ્યાનું મંદિર પ્રાચીન ભારતનું અજોડ મંદિર છે ઉત્તર આવશે વિકલ્પ સી બૃહદેશ્વરનું લગભગ બસો ફૂટ ઊંચાઈ ધરાવતું બૃહદેશ્વરનું મંદિર પ્રાચીન ભારતનું અજોડ મંદિર છે પ્રશ્ન આડત્રીસ ખાલી જગ્યા એટલે મંદિરોનું પ્રવેશ દ્વાર તેનું ઉત્તર આવશે વિકલ્પ બી ગોપુરમ ગોપુરમ એટલે મંદિરોનું પ્રવેશ દ્વાર પ્રશ્ન ઓગણચાલીસ ખાલી જગ્યામાં કોર્ણાંકનું મંદિર આવેલું છે તો આનું ઉત્તર આવશે વિકલ્પ એ ઓડિશામાં ઓડિશામાં કોર્ણાંકનું મંદિર આવેલું છે પ્રશ્ન ચાલીસ તાંજોરમાં બૃહદેશ્વર મંદિરને ખાલી જગ્યા માળનું ગોપુરમ છે તો ઉત્તર આવશે વિકલ્પ સી તેર તાંજોરમાં બૃહદેશ્વર મંદિરને તેર માળનું ગોપુરમ છે પ્રશ્ન એકતાલીસ નટરાજની ખાલી જગ્યા તત્કાલીન મૂર્તિ કલાનું ઉત્તમ ઉદાહરણ છે તેનો ઉત્તર આવશે વિકલ્પ બી કાસ્ય પ્રતિમાનું નટરાજની કાસ્ય પ્રતિમા તત્કાલીન મૂર્તિ કલાનું ઉત્તમ ઉદાહરણ છે પ્રશ્ન બેતાલીસ મદુરાઈમાં આવેલ ભવ્ય ખાલી જગ્યાના મુખ્ય ચાર ગોપુરમ છે માનો ઉત્તર આવશે વિકલ્પશી મીનાક્ષી મંદિરના મદુરાઈમાં આવેલા ભવ્ય મીનાક્ષી મંદિરના મુખ્ય ચાર ગોપુરમ છે પ્રશ્ન તેતાલીસ બિહારમાં આવેલ સમેત શિખરજી સ્થિત ક્ષેત્ર જૈન તીર્થધામને ખાલી જગ્યા કહે છે તોનું ઉત્તર આવશે વિકલ્પ એ મધુવન બિહારમાં આવેલ સમેત શિખરજી સ્થિત ક્ષેત્ર જૈન તીર્થધામને મધુવન કહે છે પ્રશ્ન ચુમ્માલીસ ગુજરાતમાં મોઢેરા ખાતે આવેલ સૂર્યમંદિર સોલંકી યુગના રાજવી ખાલી જગ્યાએ બંધાવ્યું હતું તેનો ઉત્તર આવશે વિકલ્પ બી ભીમદેવ પ્રથમે ગુજરાતમાં મોઢેરા ખાતે આવેલ સૂર્ય મંદિર સોલંકી યુગના રાજવી ભીમદેવ પ્રથમે બંધાવ્યું હતું પ્રશ્ન પિસ્તાલીસ મોઢેરાના સૂર્ય મંદિરમાં સૂર્યની ખાલી જગ્યા વિવિધ મૂર્તિઓ છે તેનો ઉત્તર આવશે વિકલ્પ એ બાર મોઢેરાના સૂર્યમંદિરમાં સૂર્યની બાર વિવિધ મૂર્તિઓ છે પ્રશ્ન છેતાલીસ મોઢેરાના સૂર્યમંદિરનું નકશી કામ ખાલી જગ્યા શૈલીમાં થયેલું છે પણ ઉત્તર આવશે વિકલ્પ એ ઈરાની મોઢેરાના સૂર્યમંદિરનું નકશી કામ ઈરાની શૈલીમાં થયેલું છે પ્રશ્ન સુડતાલીસ કુતબુદ્દીન એબકે ખાલી જગ્યામાં ઢાઈ દિનકા ચોપડા નામની મસ્જિદ બંધાવી હતી તોનું ઉત્તર આવશે વિકલ્પ એ અજમેરમાં કુતબુદ્દીન એબકે અજમેર શહેરમાં ઢાઈ દિનકા ચોપડા નામની મસ્જિદ બંધાવી હતી અજમેર એ રાજસ્થાનનું શહેર છે પ્રશ્ન અડતાલીસ મસ્જિદમાં ખાલી જગ્યા હંમેશા મકાના કાબાની દિશામાં જ બનાવવામાં આવે છે તો ઉત્તર આવશે વિકલ્પ વિકલ્પસિંહ કિબલા મસ્જિદમાં કિબલા છે એ હંમેશા મક્કાના કાબાની દિશામાં જ બનાવવામાં આવે છે પ્રશ્ન ઓગણપચાસ મસ્જિદના સ્તંભોવાળા ઓરડાને ખાલી જગ્યા કહે છે તો આનું ઉત્તર આવશે વિકલ્પ બી લીવાન મસ્જિદના સ્તંભોવાળા ઓરડાને લીવાન કહે છે પ્રશ્ન નંબર પચાસ મસ્જિદના કીબલા એટલે કે દિવાલના અંતના ભાગને ખાલી જગ્યા કહે છે અને ઉત્તર આવશે વિકલ્પશી મકસુરા મસ્જિદના કિબલાના અંતના ભાગને મકસુરા કહે છે પ્રશ્ન નંબર એકાવન મસ્જિદનું પ્રાંગણ ખાલી જગ્યા કહેવાય છે તો ઉત્તર આવશે વિકલ્પ સી સહન મસ્જિદનું પ્રાંગણ સહન કહેવાય છે પ્રશ્ન નંબર બાવન હિમાચલ પ્રદેશમાં ખાલી જગ્યા ખાતેથી સિંધુ ખીણની સભ્યતાના અવશેષો પ્રાપ્ત થયા છે અને ઉત્તર આવશે વિકલ્પ એ રોપર ખાતેથી હિમાચલ પ્રદેશમાં રોપર ખાતેથી સિંધુ ખીણની સભ્યતાના અવશેષો પ્રાપ્ત થયા છે પ્રશ્ન નંબર ત્રેપન ગુજરાતના ધોળકા તાલુકામાં ખાલી જગ્યા ખાતેથી સિંધુ ખીણની સભ્યતાના અવશેષો પ્રાપ્ત થયા છે અને ઉત્તર આવશે વિકલ્પ બી લોથલ ખાતેથી ગુજરાતના ધોળકા તાલુકામાં લોથલ ખાતેથી સિંધુ ખીણની સભ્યતાના અવશેષો પ્રાપ્ત થયા છે પ્રશ્ન ચોપન ગુજરાતના કચ્છ જિલ્લાના ખાલી જગ્યા ખાતેથી સિંધુ ખીણની સભ્યતાના અવશેષો પ્રાપ્ત થયા છે તેનો ઉત્તર આવશે વિકલ્પ એ ધોળાવીરા ખાતેથી ગુજરાતના કચ્છ જિલ્લાના ધોળાવીરા ખાતેથી સિંધુ ખીણની સભ્યતાના અવશેષો પ્રાપ્ત થયા છે પ્રશ્ન નંબર પંચાવન ખાલી જગ્યા ધોળકા તાલુકામાં ભોગાવો અને સાબરમતી એમ બે નદીઓ વચ્ચેના પ્રદેશમાં આવેલું છે તો ઉત્તર આવશે વિકલ્પ બી લોથલ લોથલ છે એ ધોળકા તાલુકામાં ભોગાવો અને સાબરમતી એમ બે નદીઓ વચ્ચેના પ્રદેશમાં આવેલું છે પ્રશ્ન છપ્પન જુનાગઢમાં ખાલી જગ્યા ગુફા સમૂહો આવેલા છે તો ઉત્તર આવશે વિકલ્પ બી ત્રણ જૂનાગઢમાં ત્રણ ગુફા સમૂહો આવેલા છે પ્રશ્ન નંબર સત્તાવન તળાજાના ડુંગરમાં પથ્થરો કોતરીને ખાલી જગ્યા ગુફાઓની રચના કરવામાં આવી છે અને ઉત્તર આવશે વિકલ્પ બી ત્રીસ તળાજાના ડુંગરમાં પથ્થરો કોતરીને ત્રીસ ગુફાઓની રચના કરવામાં આવી છે તળાજા એ ભાવનગર જિલ્લામાં આવેલું છે પ્રશ્ન અઠ્ઠાવન દક્ષિણ ભારતના રથ મંદિરો ખાલી જગ્યા યુગની આગવી ઓળખ છે તેનું ઉત્તર આવશે વિકલ્પ સી પલ્લવ દક્ષિણ ભારતના રથ મંદિરો પલ્લવ યુગની આગવી ઓળખ છે પ્રશ્ન ઓગણસાઠ ખાલી જગ્યા મધ્ય યુગ દરમિયાન બુદેલ ખંડના ચંદેલ રાજપૂતોની રાજધાનીનું નગર હતું તેને ઉત્તર આવશે વિકલ્પ એ ખજુરાહો ખજુરાહો છે એ મધ્યયુગ દરમિયાન બુંદેલખંડના ખંડના ચંદેલ રાજપૂતોની રાજધાનીનું નગર હતું પ્રશ્ન સાઠ ગુજરાતમાં પંચાસરા મંદિર ખાલી જગ્યામાં આવેલું છે તેનો ઉત્તર આવશે વિકલ્પ સિંહ શંખેશ્વરમાં ગુજરાતમાં પંચાસરા મંદિર શંખેશ્વરમાં આવેલું છે પ્રશ્ન એકસાઠ ગુજરાતમાં ખાલી જગ્યા ખાતે જામી મસ્જિદ આવેલી છે તનું ઉત્તર આવશે વિકલ્પ બી ચાપાનેર ખાતે ગુજરાતમાં ચાપાનેર ખાતે જામી મસ્જિદ આવેલી છે પ્રશ્ન બાસઠ ગુજરાતમાં પાટણ ખાતે ખાલી જગ્યા વાવ આવેલી છે તનું ઉત્તર આવશે વિકલ્પ એ રાણકી ગુજરાતમાં પાટણ ખાતે રાણકી વાવ આવેલી છે પ્રશ્ન ત્રેસઠ ગુજરાતમાં ખાલી જગ્યા ખાતે રુદ્ર મહાલય આવેલો છે તો ઉત્તર આવશે વિકલ્પ સી સિદ્ધપુર ખાતે ગુજરાતમાં સિદ્ધપુર ખાતે રુદ્ર મહાલય આવેલો છે પ્રશ્ન ચોસઠ ગુજરાતમાં ખાલી જગ્યા ખાતે મુનસર તળાવ આવેલું છે તનો ઉત્તર આવશે વિકલ્પ બી વિરમગામ ખાતે ગુજરાતમાં વિરમગામ ખાતે મુનસર તળાવ આવેલો છે પ્રશ્ન પાસઠ ગુજરાતમાં ખાલી જગ્યા ખાતે મલાવ તળાવ આવેલું છે અને ઉતરવશે વિકલ્પ એ ધોળકા ખાતે ગુજરાતમાં ધોળકાની અંદર મલાવ તળાવ આવેલો છે પ્રશ્ન છાસઠ સંસ્કૃત ભાષામાં સ્થાપત્ય માટે બીજો કયો શબ્દ વપરાય છે તો આનું ઉતરવશે વિકલ્પ એ વાસ્તુ સંસ્કૃત ભાષામાં સ્થાપત્ય માટે વાસ્તુ શબ્દ વપરાય છે પ્રશ્ન સડસઠ સિંધુ ખીણની સંસ્કૃતિમાંથી મળી આવેલા નગરો પૈકી કયા નગરનું આયોજન શ્રેષ્ઠ હતું તેનો ઉત્તર આવશે વિકલ્પ બી મોહેજો દડોનું સિંધુ ખીણની સંસ્કૃતિમાંથી મળી આવેલા નગરો પૈકી મોહેજો દડોનું નગર આયોજન શ્રેષ્ઠ હતું પ્રશ્ન અડસઠ મોહેજો દડો નગરની આગવી વિશેષતા કઈ હતી ઉત્તર આવશે વિકલ્પ બી ભૂગર્ભ ગટર યોજના મોહેજો દડો નગરની આગવી વિશેષતા ભૂગર્ભ ગટર યોજના હતી પ્રશ્ન ઓગણા મોહેજો દડો જેવી ભૂગર્ભ ગટર યોજના વિશ્વમાં બીજા ક્યાં સ્થળે છે અને ઉત્તર આવશે વિકલ્પ એ ભૂમધ્ય સમુદ્રના ક્રીટ ટાપુમાં મોહેજો દડો જેવી ભૂગર્ભ ગટર યોજના હાલની અંદર ભૂમધ્ય સમુદ્રના ક્રીટ ટાપુમાં જોવા મળે છે પ્રશ્ન સિત્તેર ગુજરાતમાં કયો સ્તૂપ આવેલો છે તેનો ઉત્તર આવશે વિકલ્પ ડી દેવની મોરીનો સ્તૂપ ગુજરાતમાં દેવની મોરીનો સ્તૂપ આવેલો છે પ્રશ્ન એકોતેર સ્તૂપના અંડાકાર ભાગની ટોચની ચારેય બાજુ આવેલી રેલિંગને શું કહે છે તેનો ઉત્તર આવશે વિકલ્પ બી હર્મિકા સ્તૂપના અંડાકાર ભાગની ટોચની ચારે બાજુ આવેલી રેલિંગને હર્મિકા કહે છે પ્રશ્ન બોતેર સ્તૂપની ચારે બાજુ રચેલા ગોળાકાર રસ્તાને શું કહે છે તેનો ઉત્તર આવશે વિકલ્પ બી મેથી સ્તૂપની ચારે બાજુ રચેલા ગોળાકાર રસ્તાને મેથી કહે છે પ્રશ્ન તોતેર સ્તંભલેખો કઈ લિપિમાં કોતરાયેલા છે તેનો ઉત્તર આવશે વિકલ્પ બી બ્રાહ્મી સ્તંભ સ્તંભલેખો બ્રાહ્મી લિપિમાં કોતરાયેલા છે પ્રશ્ન ચુમ્મોતેર ભારતના રાષ્ટ્રીય પ્રતીક તરીકે નીચેનામાંથી કયા એક પ્રતીકને સ્થાન આપવામાં આવ્યું છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ ચાર સિંહોની આકૃતિને ભારતના રાષ્ટ્રીય પ્રતીક તરીકે ચાર સિંહોની આકૃતિને સ્થાન આપવામાં આવ્યું છે પ્રશ્ન પંચોતેર કયો યુગ ભારતીય કલાનો સુવર્ણ યુગ કહેવાય છે તો આનું ઉત્તર આવશે વિકલ્પ ડી ગુપ્તયુગ ગુપ્તયુગ ભારતીય કલાનો યુગ કહેવાય છે પ્રશ્ન છોતેર ઉદયગીરી ખંડીગીરી નીલીગીરી અને બાઘની ગુફાઓ કયા શહેરની પાસે આવેલી છે તો આનું ઉત્તર આવશે વિકલ્પ એ ભુવનેશ્વરની પાસે ઉદયગીરી ખંડ ખંડીગીરી નીલગીરી અને વાઘની ગુફાઓ ભુવનેશ્વર શહેરની પાસે આવેલી છે પ્રશ્ન સત્યોતેર ભારતના કયા સ્થાપત્યો મનુષ્યકૃત સૌંદર્ય થામો ગણાય છે તો ઉત્તર આવશે વિકલ્પ બી ગુફા સ્થાપત્યો ભારતના ગુફા સ્થાપત્યો મનુષ્યકૃત સૌંદર્ય થામો ગણાય છે પ્રશ્ન અઠ્યોતેર એક જ પથ્થરમાંથી કે ખડકમાંથી કોતરીને બનાવેલા જગવિખ્યાત રથ મંદિરો કયા યુગની આગવી ઓળખ છે તો આનો ઉત્તર આવશે પલ્લવ યુગની એક જ પથ્થરમાંથી કે ખડકમાંથી કોતરીને બનાવેલા જગવિખ્યાત રથ મંદિરો યુગની આગવી ઓળખ છે પ્રશ્ન ઓગણા એંશી નીચેના પૈકી કઈ બાબત ઉક્ત સ્તંભમાં અંકિત કરેલ નથી આકૃતિ તમે જોઈ શકો છો આમાં કઈ બાબત ટૂંકમાં નથી ઉત્તર આવશે વિકલ્પ એ સાત સૂંઢવાળો એરાવત બરોબર આ ચિત્રની અંદર સાત સૂંઠવાડો એરાવત એ આપણને જોવા મળતો નથી પ્રશ્ન નંબર એસી ગોપુરમ એટલે શું ઉત્તર આવશે વિકલ્પ વિકલ્પડી મંદિરોની બહાર ઊંચી દિવાલો અને સુશોભિત દરવાજાઓ છે એને ગોપુરમ કહેવામાં આવે ગોપુરમ એટલે મંદિરોની બહાર ઊંચી દિવાલો અને સુશોભિત દરવાજાઓ પ્રશ્ન એક્યાસી ભારતનું ભવ્ય મીનાક્ષી મંદિર ક્યાં આવેલું છે તેનું ઉત્તર આવશે વિકલ્પસિંહ મદુરાઈમાં ભારતનું ભવ્ય મીનાક્ષી મંદિર મદુરાઈમાં આવેલું છે પ્રશ્ન બ્યાસી દેલવાડાના જૈન મંદિરો કયા રાજ્યમાં આવેલા છે તેનું ઉત્તર આવશે વિકલ્પસિંહ રાજસ્થાન રાજ્યમાં દેલવાડાના જૈન મંદિરો રાજસ્થાન રાજ્યમાં આવેલા છે પ્રશ્ન ત્યાંસી ગુજરાતના ખાલી જગ્યા ખાતે સૂર્યમંદિર આવેલું છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ મોઢેરા ગામ ખાતે ગુજરાતના મોઢેરા ખાતે સૂર્યમંદિર આવેલું છે પ્રશ્ન ચોર્યાસી દિલ્હીમાં કુવત ઉલ ઇસ્લામ નામની મસ્જિદ કયા સુલતાને બંધાવી હતી તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી કુતબુદ્દીન એબકે દિલ્હીમાં કુવત ઉલ ઇસ્લામ નામની મસ્જિદ કુતબુદ્દીન એબકે નામના સુલતાને બંધાવી હતી પ્રશ્ન પંચ્યાસી અમદાવાદનું ક્યુ સ્થાપત્ય તેના બારીક કોતરકામ માટે જગતભરમાં જાણીતું છે પણ ઉત્તર આવશે વિકલ્પ ડી સૈયદની જાળી અમદાવાદની સીદી સૈયદની જાળી તેના બારીક કોતરકામ અને બારીક કોતરકામ માટે જગતભરમાં જાણીતું પ્રશ્ન છ્યાસી નીચે આપેલા જોડકા લક્ષમાં લઈ આપેલ વિકલ્પો પૈકી સાચો વિકલ્પ પસંદ કરો તો આનો આપણે ઉત્તર જોઈ લઈએ વિકલ્પ સી એનો ઉત્તર આવશે એટલે કે પહેલાં સામું આવશે બી એટલે કે મસ્જિદની દિવાલનો અંત ભાગ એને મકસુરા તરીકે ઓળખવામાં આવે છે બી હામું આવશે ડી મસ્જિદની અંદર આવવા જવાનો રસ્તો એને ગલિયારા તરીકે ઓળખવામાં આવે છે ત્રણ હા આવશે એ નમાજ પઢવાના હોલની દિવાલ એને કિબલા તરીકે ઓળખવામાં આવે છે અને મસ્જિદનો સ્તંભોવાળો ઓરડો એને લીવાન તરીકે ઓળખવામાં આવે છે પ્રશ્ન સત્યાસી અમદાવાદમાં ત્રણ દરવાજા નજીક કઈ મસ્જિદ આવેલી છે અને ઉત્તર આવશે વિકલ્પ એક જામા મસ્જિદ અમદાવાદમાં ત્રણ દરવાજા નજીક જામા મસ્જિદ આવેલી છે પ્રશ્ન અઠ્યાસી લોથલમાં વહાણ લાંઘરવા માટે શું બાંધવામાં આવતું હતું તો ઉત્તર આવશે વિકલ્પ સી ધક્કો લોથલમાં વહાણ લાંઘરવા માટે ધક્કો બાંધવામાં આવતો હતો પ્રશ્ન નેવ્યાશી નીચે આપેલ ચિત્ર કયા નગરની રચનાની યાદ અપાવે છે આ ચિત્ર તમે જોઈ શકો છો તો આ કયા નગર રચનાની યાદ અપાવે છે તો ઉત્તર આવશે વિકલ્પ સી મોહેજો દડો નગર રચનાની આ ચિત્ર છે મોહેજો દડો નગર રચનાને યાદ અપાવે છે પ્રશ્ન નેવું નીચે આપેલ ચિત્ર કયા નગરની રચનાને યાદ અપાવે છે આ ચિત્ર છે કઈ નગર રચનાનું છે તો ઉત્તર આવશે વિકલ્પ ડી ધોળાવીરા આ ચિત્ર છે ધોળાવીરા નગર રચનાનું છે પ્રશ્ન એકાણું નીચે આપેલ ચિત્ર કયા નગરની રચનાની યાદ અપાવે છે આ ચિત્રશય કઈ નગર રચનાનું છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ એક લોથલ ચિત્રશય લોથલ નગર રચનાની યાદ અપાવે છે પ્રશ્ન બાણું નીચે આપેલ ચિત્ર કયા સ્થાપત્યનું છે આ ચિત્ર તમે જોઈ શકો એ કયા સ્થાપત્યનું છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ ડી સાંચીનો સ્તૂપ આ ચિત્ર છે સાંચીના સ્તૂપનું છે પ્રશ્ન ત્રાણું નીચે આપેલ સિંહ આકૃતિ ક્યાંની છે આ તમે ચાર સિંહોની આકૃતિ જોઈ શકો એમાં ત્રણ સિંહ દેખાય એક સિંહ પાછળ છે એટલે જોઈ શકતા નથી તો આ ક્યાંની આકૃતિ છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ સારનાથની છે સારનાથના સ્તંભની આકૃતિ છે પ્રશ્ન ચોરાણું નીચે આપેલ ચિત્ર કયા પ્રકારના સ્થાપત્યનું છે આ ચિત્ર તમે જોઈ શકો રથ ઉપર મંદિર આવેલું છે તો આ કયા સ્થાપત્યનું છે તો ઉત્તર આવશે વિકલ્પ સિંહ રથ મંદિરનું બરાબર રથ ઉપર ટૂંકમાં મંદિર કોતરેલું આવેલું છે પ્રશ્ન પંચાણું નીચે આપેલ સ્થાપત્યને ઓળખી બતાવો ચિત્ર તમે જોઈ શકો તો આ સ્થાપત્ય ક્યુ છે તો ઉત્તર આવશે વિકલ્પ બી કોર્ણાંકનું મંદિર બરાબર આ ચિત્ર છે એ કોર્ણાંકના મંદિરનું છે પ્રશ્ન છન્નું નીચે આપેલ કીર્તિ તોરણ કયા શહેરમાં આવેલું છે આ કીર્તિ તોરણ છે એ કયા શહેરમાં આવેલું છે તો ઉત્તર આવશે વિકલ્પ ડી વડનગરમાં આ કીર્તિ તોરણ એ વડનગરમાં આવેલું છે પ્રશ્ન સત્તાણું નીચે આપેલ ચિત્ર કયા સ્થાપત્યનું છે આ ચિત્ર તમે જોઈ શકો છો એ ક્યાં સ્થાપત્યનું છે તો ઉત્તર આવશે વિકલ્પ એ સોમનાથના મંદિરનું આ ચિત્ર છે એ સોમનાથના મંદિરનું છે પ્રશ્ન અઠ્ઠાણું નીચે આપેલ ચિત્ર કઈ વાવનું છે ચિત્ર તમે જોઈ શકો છો તો કઈ વાવનું ચિત્ર ટૂંકમાં છે તો ઉત્તર આવશે વિકલ્પસિંહ અડાલજની વાવનું આ ચિત્ર છે એ અડાલજની વાવનું છે પ્રશ્ન નવ્વાણું ભારતનું પ્રાચીન ખાલી જગ્યા નગર આયોજન સમકાલીન વિશ્વના નગર આયોજન કરતાં ચડિયાતું હતું તો ઉત્તર આવશે વિકલ્પસિંહ સિંધુકાલીન ભારતનું પ્રાચીન સિંધુકાલીન નગર આયોજન સમકાલીન વિશ્વના નગર આયોજન કરતાં ચડ્યાતું હતું પ્રશ્ન સો છેલ્લો પ્રશ્ન સ્થાપત્યનો સરળ અર્થ ખાલી જગ્યા એવો થાય છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી બાંધકામ સ્થાપત્યનો સરળ અર્થ બાંધકામ એવો થાય છે જો આ વિડીયો મિત્રો તમને ઉપયોગી થયો હોય તો આ વિડીયોને લાઇક કરજો શેર કરજો અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ વંદે માતરમ જય જય ગરવી ગુજરાત